જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રંગીન વાઘા, જ્વેલરી, મુગટ, મોતી જડિત પારણા જોવા મળી રહ્યા છે. હર્ષોલ્લાસમય બનીને લાલાનું પારણું ઝુલાવી શ્રદ્ધાળુઓએ દર્શન કરી ભાવુક ધન્યતા અનુભવી હતી. જન્માષ્ટમી નિમિત્તે માળિયાહાટીના રેલવે સ્ટેશનથી હવેલી ચોક સુધી મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો હતો. મટકી ફોડ કાર્યક્રમ અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા યોજાતા નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ કીના નાદ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર મટકી ફોડવાના કાર્યક્રમમાં ભાગ લીધો. ડીજેના તાલે ધર્મપ્રેમી જનતા ઝૂમી ઉઠી હતી. જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ કૃષ્ણ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષ મુજબ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન માળિયાહાટીના ખાતે કરવામાં આવેલ હતું. આ શોભાયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઈને શ્રી ગોવર્ધનનાથજીની હવેલી સુધી શોભાયાત્રા રાખવામાં આવેલ હતી. અલગ અલગ જાહેર ચોકમાં 9 મટકી બાંધવામાં આવેલ હતી, તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોએ ઊંચો ચઢાવો કરી અને આ મટકી ફોડનો લાભ લીધો. દરેક જાહેર ચોકમાં ઝાંડિયા શ્રેમાં અને ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમમાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ અમને સાથ અને સહકાર આપ્યો તે બદલ માળિયાહાટીના દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોનો અમે હાર્દિક સ્વાગત અને હાર્દિક ઋણ સ્વીકાર કરીએ છીએ.